અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે ગોવર્ધન પર્વત પર આવતા વિકલાંગો તેમજ મોટી ઉંમરના વડીલો જેઓ મંદિર સુધી પહોંચવા માટે પગથિયાં નથી ચડી શકતા તેઓ માટે એક લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે આ લિફ્ટની ખાસિયત એ છે કે આ લિફ્ટ સંપૂર્ણ કાચની છે અને પારદર્શક છે લિફ્ટની અંદર ગયા પછી અંદરથી સંપૂર્ણ ગોવર્ધન પર્વત આસપાસ આવેલી હરિયાળી પ્રકૃતિના દર્શન થાય છે વધુમાં ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે ગોવર્ધન પર્વતના મંદિરે પગથિયાની આસપાસ

ગોવર્ધન પર્વતના પરિસરમાં સંગ્રહાલય બાળકો માટે મનોરંજનના સાધનો પશુ પક્ષીઓ તેમજ વર્ષો જૂના આકર્ષક જોવા લાયક છે અહીં આવતા ભાવિકો માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી હાલમાં ભારતમાં જુદા જુદા શહેરોમાંથી ભાવિકો ગોવર્ધન પર્વતની મુલાકાતે આવી રહ્યા છે ઉનાળાના વેકેશન દરમિયાન ભાવિકોની સંખ્યામાં વધારો થશે હા અત્યારે તો પરીક્ષાની મોસમ શરૂ થઈ જેવી રહે છે અને જેવી પરીક્ષા પરીક્ષાઓ પૂરી થશે એક્ઝામ પૂરી થશે બધું આખું વાતાવરણ કચ્છનું બદલાઈ જશે એટલે બધા લોકો પોતપોત રીતે ફરવા જશે જ્યાં જ્યાં હોય તો ખાસ કરીને આપણા કચ્છ માટે સોનામાં સુગંધ ભરી શકે માત્ર અંજાર જ નહીં સમગ્ર કચ્છની ગુજરાત અને સમગ્ર ભારતમાં પણ જે એક પ્રખ્યાત સ્થળ કહી શકાય ધાર્મિકતાની સાથે આધ્યાત્મિક સાથે અને નાના બાળકોથી કરીને વડીલો સાથે આવું એક આપણું પર્યટક સ્થળ એટલે ગોર્ધન પર્વત છે મારી સમગ્ર લોકોને એક ખાસ અપીલ છે એ ખાસ હૃદયપૂર્વકની અપીલ છે અને આવકાર છે કે આપ સૌ અંજાર ખાતે સત્તાપર ગામમાં જે ગોર્ધન પર્વત છેલ્લા ચાર વર્ષથી નિર્માણ થયું છે પ્રકૃતિની સાથે જોડાયેલું છે જેમાં પચીસ હજાર ઝાડ છે અનેક પક્ષીઓ છે હિંચકા છે લાટકો છે નાના મોટા બધા માટે એક આનંદ આવ્યો અને ખાસ વડીલો જે તીર્થો યાત્રા આજે કરતા હોય છે તો યાત્રા માટે પણ એક ઉત્તમ સ્થળ છે જમુનાજી છે બરસાણા છે રમા રેતી છે જમુનાજીની પ્રદક્ષિણા છે ગોધનની પ્રદક્ષિણા આવે અનેક પ્રકારના તીર્થો એક આખું જેને કહેવાય રજ ચોરાશી કોષ ખડું આપણે સત્તા પર ગોધન પ્રત્યે મધ્ય કરવામાં આવ્યું છે તો આપ સૌને એક વખત દર્શન આવો અને ખૂબ પ્રેમથી વેકેશનનો નો લુપ્ત છે ફાયદો ઉઠાવી દર્શનનો લાભ લો એવી આપ સૌને વિનંતી આપ સૌને પ્રાર્થના જય શ્રી સચિદાન રાધે રાધે કૌશિક છાનો રિપોર્ટ કચ્છ